નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ગુજરાતીની પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપરનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ, જેમાં પ્રશ્ન 1 છે, ફિયોનાએ સૌથી વધુ દોસ્તી કોની સાથે કરી હતી? તો જવાબ આવશે એ દાદા સાથે. હુંને ચંદુ છાનામાના, જવાબમાં આવશે કાતરિયામાં પેઠા. કોને વરસાદ બહુ ગમે છે? તો જવાબ આવશે ભેંસ. સામા પટેલે ઉજળે રસ્તે એક વડ ઉપરાંત એક કેટલી પીપળ વાવી હતી? તો 5-6. સરિતાબેન અને જાનકીબેન ક્યાંથી હોળી સ્પર્ધા જોવા અમદાવાદથી આવ્યા હતા? તો મોરબીથી. અવાજ જાજો થયો એટલે કોણે આંખો ખોલી? તો જવાબ આવશે ક, પીપળાઈ. વસંત રાયના ઘરમાં કોણ બહેરું હતું? તરલિકાના બા. મારા ઘેર પધારો રાણા, તો અહીં રાણા એટલે થશે ક, વનરાજા. હાથમાં સોટી લઈ રીચ ક્યાં જતું હતું? તો ફરવા જતું હતું. ચાલી નીકળીએ પ્રવાસમાં કાવ્યના કવિ છે તુષાર શુક્લ. પ્રશ્ન 1 બ જોઈએ. અહીં આપેલા ઓપ્શનમાંથી ખાલી જગ્યા પૂરવાની છે. અગાઉથી કાતરિયામાં તો કે બિલ્લી છુપાઈને બેઠી હતી, બરોબર? અહીં લખ્યું છે, જો બિલ્લી. ખાલી જગ્યાના ભસવાના અવાજથી ફિયોના ચોંકીને ઊભી થઈ ગઈ, તો કૂતરાના. આ રીતે બધા આન્સર છે. ઉનાળામાં તો વરસાદ ભાગ્યે જ આવે. વળાંકની દક્ષિણે ચારેક ખેતર વાદુર શામા પટેલનું એક ખેતર હતું. જાનકીબેનના પાકીટમાંથી 500 વાળી 8 નોટો ગુમ હતી. ચકલીઓ સુરતની સાથે સવારમાં કઈ બોલી. વસંતરાયની બૂમો સાંભળી તરલેકા સાવણી સાથે દોડી આવી. નરરીચને પોતાના નવજાત બચ્ચા ઉપરાંત ઉપર સખત નફરત હોય છે. ફિયોનાના કાનમાં ડોલીના ઘરમાંથી ધમાચકડીના ભણકારા વાગતા હતા. બંને શકમંદોએ ગુલાબી રંગનું શર્ટ પહેર્યું હતું. બ વિભાગ, ખૂટતો અક્ષર મૂકી શબ્દ પૂરા કરો. તો પા પછી ખાલી જગ્યા છે અને ટ પછી ખાલી જગ્યા, તો આ રીતે થશે કી અને માં, પાકીટ માર. અહીં આવશે શ્રીનાથજી. અક્ષરની ફેરબદલ કરી યોગ્ય શબ્દ બનાવો. તો આ શબ્દનો આપણે યોગ્ય ક્રમ આપીએ તો સમય પત્રક એવો શબ્દ બનશે અને અહીં દવાખાનું શબ્દ બનશે. સમાનાર્થી શબ્દ, તો લેશન એટલે થશે ગૃહ કાર્ય, હરીફાઈ તો સ્પર્ધા. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો પરિચિતનું થશે અપરિચિત ને હળવેનું થશે ઝડપથી. લીલાસમ, તો સાચો શબ્દ છે લીલાછમ. મિનિટ આ રીતે લખાશે. સ્વર ચિહ્ન બદલીને યોગ્ય શબ્દ લખો તો અહીં ભણાકારનું આવે, ભણકાર આવે ને રકીબાની જગ્યાએ રકાબી આવશે. ઉપર રેખાઓથી દોરેલું ચિત્ર, તો શબ્દ સમૂહ આવશે રેખાચિત્ર. છોકરાઓને સંભાળવા રાખેલ બાઈ એટલે આયા. રૂઢિ પ્રયોગ, તો પેલું છે વાંજ આવી જવું એટલે કે કંટાળી જવું. અહીં તમારે વાક્ય પણ લખવાનું છે. આપણે લખી શકીએ ફિયોના તેના ઘરથી વાજ આવી ગઈ હતી. ફગોડી દેવું, ફંગોડી દેવું એટલે ઝડપથી દૂર ફેંકવું. તો અહીંયા આપણે લખી શકીએ નર રીછ પોતાના બચ્ચાને ફંગોડી દીધું, બરોબર? નર રીછે પોતાના બચ્ચાને ફંગોડી દીધું. ત્યારબાદ જોઈએ વિરામ ચિહ્ન મૂકવાના છે. તો સેવી દો તો શું લેશો? પ્રશ્ન ચિહ્ન. અમે બજારમાંથી, તો ચા પછી અલ્પવિરામ, ખાંડ પછી અલ્પવિરામ, ગોળ અને મરી મસાલા ખરીદ્યા પછી શું આવશે? પૂર્ણવિરામ. વાક્ય કોણ બોલે છે? મારું ઘર તો અહીંથી નજીક જ લાગે છે, ફિયોના. બા ઓછવલાલના ઘરેથી જટ માણસો લઈ આવ્યા, તરલિકા. હવે કમ વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન આપ્યા છે, 1-2 વાક્યમાં આન્સર લખવાના છે. કુલ 7 પ્રશ્ન લખવાના છે અને એમાં છે પ્રશ્ન 3 બ, ટૂંકમાં ઉત્તર લખવાના છે. 4 પ્રશ્ન છે, કોઈ પણ 3 લખવાના છે. તો પેલો પ્રશ્ન જોઈએ, ફિયોનાની ઉંમર કેટલી હતી? તો નાની ફિયોનાની ઉંમર 7 વર્ષની હતી. પછી જોઈએ કવિને મારક કોણ બતાવશે? તો કવિને મારક માટીની મીઠી ગંધ બતાવશે. જાનકીબેનનું પાકીટ ચોરનાર કોણ હતું? તો જાનકીબેનનું પાકીટ ચોરનાર સોમુ સાંગી હતું. ફાયર બ્રિગેડ વાળા શું લઈને આવ્યા હતા? તો ફાયર બ્રિગેડ વાળા ફાયર પ્રૂફ કપડાં, માછલી પકડવાની મોટી જાળ અને પાણી છાંટવાની લાંબી પાઇપ લઈને આવ્યા હતા. રીછ મોટી આફત કોને ગણે છે? તો રીછ સિંહને મોટી આફત ગણે છે. તરલેકાએ વસંતરાયને તડકાથી બચવા શું કરવા કહ્યું? તો તરલેકાએ વસંતરાયને તડકાથી બચવા ચટ પલંગ પર ચડી જવા કહ્યું. બાળક વરસાદને કેવો કહે છે? તો બાળક વરસાદને લુચ્ચો કહે છે. વર્ષિલ નાગરેચા કોણ હતા? તો વર્ષિલ નાગરેચા ગુજરાતનો સીઆઈડી ખાતાનો કર્મચારી હતો. મોટા પ્રશ્ન જોઈએ, ફિયોના પોતાના ઘરથી શા માટે કંટાળી ગઈ હતી? તો ફિયોનાને સમયપત્રક મુજબ નહાવું, ધોવું, ખાવું, પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા વગેરેની દિનચર્યાથી ફિયોના કંટાળી ગઈ હતી. શામા પટેલને વૃક્ષો ઉછેરવા માસી તકલીફ પડી? તો શામા પટેલને એક વડ અને 5-6 પીપળ વાવી. શરૂઆતમાં ખેતરની
કુઈએ થી જાતે પાણી લાવી પાતા હતા. બીજે વર્ષે વરસાદ ઓછો થયો, કુઈમાં પાણી ન રહ્યું એટલે પછી સામા પટેલ દૂરથી રોજ કાવડમાંથી પાણી લાવીને પાવા લાગ્યા. પોતે ઉંમર લાયક હતા તે ખૂબ જ પરિશ્રમ પડતો હતો, છતાંય પાણી પાવાનું કામ બંધ ન કર્યું. ત્રીજો, વર્ષિલ વિજેતા હોડીવાળા જેટલો જ ખુશ ક્યારે થયો? તો વર્ષિલે પાકીટમાર સોમુની ધરપકડ કરી તેને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો ત્યારે તે વિજેતા હોડીવાળા જેટલો ખુશ હતો, કેમ કે મુશ્કેલીમાં મુકાયેલ સ્ત્રીઓને મદદરૂપ બન્યો હતો. વસંતરાય શા માટે બૂમો પાડી? તો વસંતરાય એમ જ માનતા હતા કે તેમણે ખુરશી પરથી ઊભા થઈને હવાથી હાલતા બારીના પડદાને ઉતારી લીધો. પડદો ઉતારવાની સાથે જ અધવણ તડકો ઓરડામાં આવ્યો. વસંતરાયની ચામડી જ એવી નાજુક હતી કે તેમને પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ સહન થતો નહીં. તેની ચામડી તડતડવા માંડી અને સાથે જ તે દાજુ દાજુ થઈ ગયા. તેથી તડકાને બહાર કાઢવા માટે તેને બૂમો પાડી. આગળ જોઈએ પ્રશ્ન 3 નો ક. વિજય ટંડેલ, તો ત્યાં આવશે બ, હોળીનો કોચ, બરોબર. અહીં તમારે જવાબમાં બ લખવાનો છે. હેલી અ, સતત વર્ષે તેવું. વસંતરાય, તો કે નાજુક ચામડી. ને લપાઈ જવું, તો ત્યાં લખીશું ક, સંતાઈ જવું. ખરા ખોટા? ચાંદડા પાડવા ચંદુ અને રમેશે દાદાજીના કાચમાં ચશ્મામાંથી કાચ કાઢ્યું, ખરું. નિશાળે જતા વાર થઈ એટલે મહેતાજીના મારથી વીકથી બાળક ધ્રુજતો હતો, ખરું. સામા પટેલની હારે તેમના દીકરાઓ પણ વૃક્ષને પાણી પાતા હતા, ખોટું. લોકો રિવરફ્રન્ટ પર સાયકલ દોડની સ્પર્ધા જોવા આવ્યા, ખોટું. અળસિયાના શરીરમાં માથું અને પગ સરખા હોય, ખરું. બારી પરનો પડદો તરલીકાએ હટાવ્યો, ખોટું. હવે અહીં કાવ્ય પંક્તિ છે, બરોબર. રીંચ એટલું ફરવા ચાલ, ત્યાંથી રાખો મારું કહેણ. તો આ કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, તમે પંક્તિ તેમાં જોઈને પણ પૂર્ણ કરી શકો છો. પ્રશ્ન 4 નો ક. લગ્ન પ્રસંગે બહાર જવાનું હોવાથી તમે એક અઠવાડિયું શાળાએ જઈ શકો તેમ નથી, તેની જાણ કરતી રજા ચીઠી તમારા વર્ગ શિક્ષકને લખો. તો સૌ પ્રથમ અહીંયા આપણે લખીશું આપણું એડ્રેસ, આ નમૂના રૂપ છે. અહીં તમારે તમારું એડ્રેસ લખવાનું અને તારીખ. પછી પૂજ્ય ગુરુજી, સાદર પ્રણામ. મારી મોટી બહેનના લગ્ન તારીખ 28/10/23 ના રોજ છે. અમે બધા અત્યારે લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છીએ. મારા મામાના લગ્નમાં હાજરી આપવા અમેરિકાથી ગઈકાલે અહીં આવ્યા છે. અન્ય સગા વાળા પણ આવ્યા છે. આથી હું તારીખ 28/10/23 થી 4/11/2023 સુધી શાળાએ આવી શકું તેમ નથી, તો મારી 7 દિવસની રજા મંજૂર કરવા મહેરબાની કરશો જી. શાળાએ આવ્યા પછી હું મારું બાકી રહેલું હોમવર્ક પૂરું કરી દઈશ. દેખીએ તને આપનું આજ્ઞા, કે પછી અહીં તમારું નામ. અને ત્યારબાદ છે ઓપ્શનમાં છે મુદ્દાના આધારે વાર્તા લખો અને યોગ્ય શીર્ષક આપો. તો શીર્ષક આપી શકાય સમજુ બકરીઓ, બરાબર. જાણીતી વાર્તા છે, બે કૂતરા હતા અને નદી પાર કરતા હતા અને ભસતા હતા, અંદર પડી જાય છે. જ્યારે બકરી સમજવું હોય છે તે અંદર એકબીજાની માથે ચડીને વારાફરતી પુલ ઓળંગી લે છે, બરાબર. તમે વાંચી શકો છો. ત્યારબાદ છે ગમે તે એક વિષયમાંથી, બરાબર, એક વિષય ઉપર નિબંધ લખવાનો છે. એક છે જન્માષ્ટમી અને એક છે 15 ઓગસ્ટ. તો પેલા મેં ત્યાં લખ્યો છે તહેવાર જન્માષ્ટમી. તો જન્માષ્ટમીનો તહેવાર શ્રાવણ વદ 8મા દિવસે આવે છે. જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે, બરાબર. આ રીતે પેરેગ્રાફ તમારે નિબંધમાં લખવાના છે. તમે PDF વાંચી લેજો. આ થયો પહેલો નિબંધ. બીજો નિબંધ છે 15 ઓગસ્ટ, જે આપણો રાષ્ટ્રીય તહેવાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેપર છે એ તમારું પ્રેક્ટિસ પેપર છે, જે તમને પ્રથમ પરીક્ષાની તૈયારી કરવામાં ખૂબ જ ઉપયોગી થશે. અન્ય પેપરો પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે.